કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું દ્રાક્ષનું અથાણું જનરલી આપણે અથાણા આખા વર્ષ માટે બનાવતા હોઈએ છીએ પણ અમુક અથાણા એવા હોય છે કે જે તાજા જ ખાવાની મજા આવે છે તો એમાંથી એક છે દ્રાક્ષનું અથાણું દ્રાક્ષનું અથાણું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ જ ચટપટું હોય છે ખૂબ જ ઝડપથી એ તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને બાજુમાં રહેલા બે લાયકન પર જરૂર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે અને તમે ચેનલની સાથે જોડાયેલા રહો અહીંયા આગળ મેં અઢીસો ગ્રામ દ્રાક્ષ લીધી છે દ્રાક્ષને આપણે બરાબર પાણીથી ધોઈ લેવાની છે કારણ કે એની પર ઘણા પેસ્ટીસાઈડ્સ સાટેલા હોય છે આવી જે ગોળ દ્રાક્ષ આવે છે એ આપણે અથાણું બનાવવા માટે લેવાની છે હવે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન મેથીનો મસાલો નાખવાનો છે એક ટેબલ સ્પૂન લાલ મરચું નાખવાનું છે અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે જેથી કલર સરસ આવે અડધી ટી સ્પૂન આપણે સંચળ નાખવાનું છે અને અડધી ટી સ્પૂન આપણે તેલ નાખવાનું છે બધી વસ્તુઓને આપણે હવે મિક્સ કરી લેવાની છે આ અથાણાને આપણે વધારે ટાઈમ માટે રાખવાનું નથી હોતું એટલે આપણે એની અંદર તેલ લગભગ અડધી ચમચી જેટલું જ નાખીશું જેથી મસાલો દ્રાક્ષની સાથે સરસ ચોટી જાય બરાબર આપણે એને મિક્સ કરી લેવાનું છે આવી રીતની જે ગોળ દ્રાક્ષ આવે છે એ લેશો તો અથાણાનો ટેસ્ટ વધારે સરસ આવશે અને તમે જે દ્રાક્ષ આ અથાણું બનાવવા માટે લો એ એકદમ ફ્રેશ હોવી જોઈએ અને થોડી કડક હોવી જોઈએ તો અત્યારે આપણું દ્રાક્ષનું અથાણું બનીને તૈયાર છે આ અથાણાને તમે ફ્રીઝની અંદર બે થી ત્રણ દિવસ માટે રાખી શકો છો આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે આ પ્રમાણે દ્રાક્ષનું અથાણું બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને તમારા વ્યૂઝ કમેન્ટ કરીને કહેવાનું ના ભૂલતા જો આજે તમને કંઈ નવું જાણવા મળ્યું છે તો એનો લાભ તમે બીજાને ચોક્કસ આપો આ વીડિયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂર શેર કરો તો કાલે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે